જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા પર્વતોમાં જાણે પ્રાણ ફૂંકાયા હોય તેવો માહોલ છવાયો છે. લાંબા સમય બાદ ફરી એકવાર કાશ્મીરની શોભા સમાન પર્વતો હિમાચ્છાદિતથી જોવા મળતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી. બારામુલ્લા, રફિયાબાદ, હાજીબલ, ચંદુસા, રામપુરા, રાજપુરા અને અન્ય જિલ્લાઓમાં અન્ય પહાડી જે વિસ્તારો છે ત્યાં મધ્યમ હિમવર્ષા નોંધાઈ છે. 3 મહિના બાદ અહીં હિમવર્ષા થતાં અહીંના ખેડૂતો અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો. હિમવર્ષા થતાં ફરી એકવાર કાશ્મીરના પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ટુરિસ્ટર્સ કો, ટ્રેકર્સ કો, યહાં પે આયે સ્નો કેમ્પિંગ કે લિયે ઓર બાકી જો ભી સ્નો સે રિલેટેડ એક્ટિવિટીઝ હૈ ઉનકે લિયે યહાં પે આયે. આપકે લિયે હર એક ફેસિલિટી યહાં પે અવેલેબલ હૈ હમારી તરફ સે, તો આપકો વેલકમ કરતે હૈ લુધુઆ મે ઓર ફિલહાલ સ્નો કો એન્જોય કરને કે લિયે આપકો વેલકમ કરતે હૈ. સ્નો ફોલ હુઆ હૈ એરિયા મે, આપ આયે 2 કિલોમીટર 4 કિલોમીટર કે એરિયા મે 5 તક, તો આપકો અચ્છે ટ્રેકિંગ કર સકતે હૈ સ્નો મે, સબ ફેસિલિટીઝ અવેલેબલ હૈ. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફરી તૂટી રહી છે. આજે કોંગ્રેસના 2 પૂર્વ MLA ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, જેમાં ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં ભળશે. જામજોધપુરના પૂર્વ MLA ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. 2017માં ચિરાગ કાલરિયા જામજોધપુર બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. કાલરિયા અગાઉ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા ચર્ચા જાગી હતી. તો 2022માં વડોદરાની ડભોઈ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા બાલકૃષ્ણ પટેલ આજે ભાજપમાં જોડાશે. બાલકૃષ્ણ પટેલ 2022ની ચૂંટણી પહેલા ભાજપથી નારાજ થઈને કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા. ઉપરાંત વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહેલા કુલદીપસિંહ રાહુલજી ઉર્ફે વકીલ પણ આજે ભાજપમાં જોડાશે. 2022માં કુલદીપસિંહ ભાજપના કેતન ઇનામદાર સામે હાર્યા હતા. ભાજપમાં ભળતા પહેલા કુલદીપસિંહ સાવલીમાં શક્તિ પ્રદર્શન કરશે, જે માટે તેમણે 200 ઇકો વેન બુક કરાવી છે અને સાવલીના પોતાના ટેકેદારો સાથે તેઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસ હવે તૂટી રહી છે. કોંગ્રેસના જ 2 પૂર્વ MLA હવે BJPમાં જોડાવા જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ થોડા દિવસ પહેલા પણ હજુ કોંગ્રેસના નેતા જે છે BJPમાં જોડાયા હતા, ત્યારે વધુ કેટલાક નેતાઓ આજે ભાજપમાં જોડાશે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડ્યો અને હવે તેઓ આજે BJPમાં જોડાશે. લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસ તૂટે છે. અમદાવાદ કોંગ્રેસના ચારણ સમાજના આગેવાનો કેસરિયા કરશે. બળવંતસિંહ ગઢવી, ઘનશ્યામ ગઢવી કેસરિયા કરશે. બળવંતસિંહે ગઈકાલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. તો કોંગ્રેસ ઓબીસી મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. ચારણ સમાજના બંને આગેવાનો આજે પોતાના તમામ ટેકેદારો સાથે અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે. બળવંતસિંહ ગઢવી 2022માં વટવા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને ભાજપના ભાનુસિંહ જાદવ સામે હારી ગયા હતા. કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ ભાજપમાં જોડાઈ શકે છે, જ્યારે વિચરતી વિમુક્તિ જાતિઓની કોંગ્રેસ પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જસવંત યોગી પણ ભાજપમાં જોડાશે. અમદાવાદ કોંગ્રેસના નેતા RK ચૌહાણ અને બળવીરસિંહ પણ ભાજપમાં જોડાશે. બપોરે 12 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના હસ્તે વિવિધ પાર્ટીના જે પૂર્વ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, સદસ્યો સહિતના તમામ કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરશે. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ અને FSLની તપાસમાં મોટા ખુલાસા થયા છે. બોટ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે. ક્ષમતા કરતાં વધુ જે પ્રવાસીઓ છે તેમને બેસાડવામાં આવતા દુર્ઘટના બની. બોટમાં 1 ટનની ક્ષમતા હતી, 1.5 ટન વજન થયું હતું. નિયમ પ્રમાણે બોટના આગળના ભાગે કોઈને બેસાડવામાં નથી આવતા. બોટના આગળના ભાગે 10 બાળકોને બેસાડ્યા હતા. બોટની આગળના ભાગે બાળકોને બેસાડતા ટર્ન લેતી વખતે બોટ પલટી ગઈ હતી. બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી. કંપની સંચાલકોએ કહ્યું કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર 1 ટન વજનની છે. વધુ માહિતી સાથે ફોનલાઇન પર સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, કંપનીના સંચાલકોએ આ બોટની ક્ષમતાને લઈને શું કહ્યું અને હવે શું થશે આગળ?
બિલકુલ દીપ, પંકજ વાત કરવામાં આવે તો જે વ્યક્તિને તરતા ના આવડતું હોય તેને પણ એટલું ખબર પડે કે બોટની આગળના ભાગે ન બેસાય, પરંતુ આ લેક ઝોનના સંચાલકો છે તેમને પૈસા કમાવાની લાઈનમાં જે નિર્દોષ બાળકો છે તેમની બોટના આગળના ભાગે બેસાડ્યા. ટર્ન લેતી વખતે બોટ જે છે પલટી ખાઈ ગઈ. જ્યારે આ ઘટના બની એના બીજા દિવસે વડોદરા શહેર પોલીસે તેમના દ્વારા જે બોટ બનાવનાર કંપનીના સંચાલકો છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને કંપનીના સંચાલકોએ પણ સ્થળ વિઝિટ કરી હતી અને કંપનીના સંચાલકોએ સ્પષ્ટ કીધું હતું કે કોઈ પણ પ્રકારની બોટ હોય, ચાહે અમે બનાવી હોય અન્ય કોઈ બનાવી હોય, બોટની આગળના ભાગે ક્યારે પણ ન બેસી શકાય, કારણ કે બોટનું પાણીમાં બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ સંચાલકોએ આજે બેલેન્સ છે તે મેન્ટેન નહોતું કર્યું, ઓવરલોડ પેસેન્જર ભર્યા હતા, જેના કારણે આખી આખી દુર્ઘટના જે છે તે સર્જાઈ હતી. તો બીજી પંકજ વાત કરવામાં આવે તો આખે આખો મામલો જે છે તેની આજે સુનાવણી જે છે હાઈકોર્ટમાં થવાની છે, કારણ કે જયારે ઘટના બની ત્યારે તે અંગે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને પિટિશનની સુનાવણી આજે હાથ ધરાશે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી જેટલી પણ તપાસ કરવામાં આવી છે તેનો પ્રોગ્રેસ રિપોર્ટ જે છે તે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને સત્તાવાર જે આખી વિગતવાર માહિતી છે તે તમામ માહિતી આપવામાં આવશે. પંકજ, બીજી વાત કરીએ તો લેક ઝોનનો જે પડદા પાછળનો ખેલાડી છે પરેશ શાહ, તે તો મહાચીટર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પરેશ શાહે વેતા કોન્ટ્રાક્ટ આપ્યો તે અંગે પોતાના જે ભાગીદારો છે તેમને અંધારામાં રાખ્યા હતા. પોલીસ દ્વારા ગોપાલ શાહ અને વિનીત કોટિયાની જે ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછમાં ગોપાલ શાહ અને વિનીત કોટિયાએ પોતે પોત છેતરાયા હોય તેવી વેદના જે છે તે વ્યક્ત કરી છે. અને પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીએ પોલીસને કહ્યું કે પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તે અંગે જે તમામ ભાગીદારો છે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. જે પરેશ શાહ છે તેમના દ્વારા હરીફ લેક્ઝોનનો પેટા કોન્ટ્રાક્ટ છે તે 10 મહિના પહેલા દિનેશ જૈનને આપવામાં આવ્યો હતો. આ બાકી ભાગીદારો છે તેઓ અંધારામાં હતા ત્યારે પોલીસ દ્વારા પરેશ શાહના ઘર અને પેટ્રોલ પંપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ બંને સ્થળોએથી મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને તેનો જે સિલ્વર ફોર અભ્યાસ છે તે શરૂ કર્યો છે. બીજી પંકજ વાત કરીએ તો રાજ્ય સરકારે કલેક્ટરને આ સમગ્ર ઘટના છે તેનો 10 દિવસમાં રિપોર્ટ સુપ્રત કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આજે હરની લેક ઝોન દુર્ઘટનાને 10 દિવસ પૂરા થયા છે ત્યારે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને આજે રિપોર્ટ છે તે સોંપવામાં આવી શકે છે અને કલેક્ટર જયારે આજે રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે. જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વડોદરામાં જ હરણી બોટ કાંડ મામલે હાઈકોર્ટમાં પણ સુનાવણી. સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી. કોર્ટને કેસમાં મદદ કરવા કોર્ટ મિત્રની નિમણૂક કરવામાં આવેલી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત થશે. બોટની સ્થિતિ અને લાઈફ જેકેટ અંગે પણ રજૂઆત કરવામાં આવશે. વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ખુલાસા. લેક ઝોનના પડદા પાછળના ખેલાડી અંગે ખુલાસા. પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ અંગે ભાગીદારોને અંધારામાં રાખ્યા. ગોપાલ શાહ, વિનીત કોટિયાએ પોલીસની પૂછપરછમાં પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ પરેશ શાહની પોલ ખોલી દીધી. બંને આરોપીઓએ પોલીસને કહ્યું કે પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો તેની તેમને જાણ નહોતી કરવામાં આવી. હરણી લેક ઝોનનો પેટા કોન્ટ્રાક્ટ 10 મહિના પહેલા નિલેશ જૈન સાથે કરાયો હતો. પરેશ શાહના ઘર અને પેટ્રોલ પંપ પર પોલીસની તપાસ. બંને સ્થળેથી પોલીસે દસ્તાવેજો કબજે લઈ ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કર્યો. દ્વારકાના ગોમતી ઘાટ પર જોવા મળ્યા જોખમી દ્રશ્યો. પાણીમાં ઊંટ પર સવારીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. દરિયાકાંઠે ગોમતી ઘાટમાં લોકોને બેસાડી સવારી કરાવાઈ. ઊંટના પગ ડૂબી જાય તેટલું ગોમતી ઘાટમાં પાણી જોવા મળ્યું. વડોદરાની આ ઘટના બાદ પણ તંત્રની ઢીલી નીતિ જોવા મળી રહી છે. દ્વારકાના ગોમતી ઘાટ પર જોખમી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીમાં ઊંટ પર સવારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે સવાલ છે કે ઊંટને પાણીમાં ઉતારવાની મંજૂરી કોણે આપી? આવી જોખમી સવારીની મંજૂરી કોણ આપી રહ્યું છે? શું આ સવારી અંગે તંત્રને કોઈ જાણકારી છે ખરી? આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.